વાંકાનેરની આંગણવાડીની બહેનોએ આજે વાંકાનેર તાલુકા પંચાયત ખાતે ગુજરાત સરકારના બજેટની હોળી કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. આંગણવાડી કર્મચારીઓની જૂની માંગણીઓ હજુ સુધી સંતોષાઈ નથી. તેમને લઘુત્તમ વેતન ધારા મુજબ પણ વેતન ચૂકવાતું ન હોય તેમજ આ બજેટમાં પણ તેઓના વેતન વધારાની આશા ઉપર પાણી ફરી ગયું હોય તેમના દ્વારા આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જો તેમની માંગણીઓને સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ કરાશે તેવું જણાવ્યું હતું. માંગણીઓ તો છે જે બેને કીધું એ સિવાયની અમારે ગમે તે વિભાગમાંથી અમને કામગીરી સોંપી દેવામાં આવે છે ફટાક દેરાની કે આ સર્વે કરો ઓલો સર્વે કરો એનું કોઈ પણ જાતનું ઇન્સ્ટિટ્યૂટ તો બહેનોને નથી મળતી. બીજો એ કુપોષણનો મેઇન જંગ હાલે છે કુપોષણ. કુપોષણ તો બાળકો 50 ગ્રામનો નાસ્તા અને 30 ગ્રામના નાસ્તામાં કુપોષણ આજે નો જાય 5 રૂપિયા લેખે અને કાલે નો જાય. બીજું એ કે બેનો કામ કરે છે ને એ પ્રમાણે તો એને વેતન નથી જ મળતું પણ એને એ પ્રમાણે કોઈ જાતના આંગણવાડી ઉપર ખવડાવવાના નાસ્તાના બિલ પણ પાસ નથી થતા. બજેટ બહાર પાડ્યું સરકારે, અમારી કેટલા વખતથી ઘણા વખતની જૂની માંગણીઓ છે તો નવી માંગણી તો એક બાજુ રહી પણ જૂની માંગણીમાંથી એક પણ માંગણી અમારી ધ્યાને લેવાની નથી. તો કોઈ પણ સરકાર આ ગુજરાત આંગણવાડી વર્કર બહેનોને આ બજેટ કોઈ પણ શરતે મંજૂર નથી. માટે આખા ગુજરાતમાં આજે તાલુકાએ તાલુકાએ બજેટની હોળીનો પ્રોગ્રામ છે.